જ્ઞાન જરૂખો યુટ્યુબ ચેનલ દ્વારા આયોજિત તીર્થ મહિમા શ્રેણી, વક્તા સદગુરુવર્ય પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી, વિષય અયોધ્યા ધામમાં શ્રી હરિના બાળ ચરિત્ર અને તીર્થ મહિમા, ભાગ એક. ધર્મ ભક્તિ એ આશીષ દીધી, પછી વાટ અયોધ્યાની લીધી. લોકે દીઠો નહીં રથ જ્યારે, ગયા પૂર્વમાં નિરાશ થી ત્યારે. સૌએ હરિના ચરિત્ર સંભારે, નિત્ય નિયમથી નામ ઉચ્ચારે. સકુટુંબ શ્રી ધર્મ સિધાવ્યા, તે તો તીર્થ મખોડે આવ્યા. પછી આખું કુટુંબ ગાડામાં નીકળેલું છે, મખોડા આવ્યા, પછી મિરણ ઘાટની અંદર આવ્યા છે. અને હવે અહીંથી સરિયું પાર કરવાની હતી, એટલે એ વખતે એક નાવિકને કહ્યું, એટલે એમની હોડીની અંદર હવે બધું કુટુંબ બેઠેલું છે. અને એ સમયની અંદર કે ધર્મે દેખાડ્યું ભારનું ગાડું, પૂછો શું લેશો નાવનું ભાડું. ધર્મ પ્રત્યે બોલ્યો કર્ણધાર, ભાડું નહીં લઉં, લઈ જાઉં પાર. અને એ વખતે કહ્યું કે તમે અમારું ભાડું શું લેશો, કારણ કે અમારે હવે આ નદી પાર કરવી છે. ત્યારે એમણે કહ્યું કે ભાડું મારે આ લેવું નથી, હવે આ પ્રમાણે મારે તમને પાર કરવા છે. અને એ પોતે ભાવના કેવી વ્યક્ત કરે છે, એ ગાય છે આગળ કે ભાડું 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 રે નહીં લઉં હું નાવનું ભાડું. એ પાર સામે મફત પહોંચાડું રે નહીં લઉં હું નાવનું ભાડું. હું કર્ણધાર છું સરજુ નદીનો, અરે સાચું કહી દે ખાડું રે નહીં લઉં હું નાવનું ભાડું. એણે કહ્યું કે હું સરજુ નદીનો ખારવો છું અને હું ભાડું લઈશ નહીં, કારણ કે આ બાળક કેવો છે કે આ કર્ણધાર છે ભવસાગરનો, તે બાળને હું રમાડું રે નહીં લઉં હું નાવનું ભાડું. કે આ નાનો બાળક છે, હું તો ખાલી સરજુ નદી પાર કરાવું છું, પણ આ જે ઘનશ્યામ તમારો બાળક, હવે એને ઓળખી ગયો કોણ જાણે, એટલે કે છે એ તો આખો ભવસાગર એને પાર કરાવનાર છે, મને એને રમાડવા આપો. એટલે એમાં ભાડું આવી ગયું, મારે બીજું ભાડું જોઈતું નથી. કે ભાડાને બદલે રમાડવા દો, માનીસ મોટું સપાડું રે નહીં લઉં હું નાવનું ભાડું. તે કર્ણધારને હું કર્ણધાર છું, નામને કેમ લજાડું રે નહીં લઉં હું નાવનું ભાડું. નાતીલે નાતનું ભાડું ન લેવું, તે કે મરી તમટાડું રે નહીં લઉં હું નાવનું ભાડું. એટલે કે છે પહેલા રામચંદ્ર ભગવાનને જયારે ગુહરાજાએ પાર કરેલા, ત્યારે પણ એમણે ભાડું નહીં લીધેલું, ત્યારે હું એ ચાલ કોઈ દિવસે નવો પાડવા માંગતો નથી. એટલા માટે આ પ્રમાણે હું આ બધાને કુટુંબ સહિત ગાડા સહિત સામે આ પાર ઉતારી દઈશ. અને એ પ્રમાણે એને બહુ સુંદર રીતે સામે પાર ઉતારી દીધા. અને હવે એ અયોધ્યા તરફ હવે ગતિ કરે છે. હવે જુઓ કે આ પ્રસંગ એવો છે કે એને તો આ લોકનું ભાડું લીધું નહીં, પરંતુ ભગવાન એની પર કૃપા કરીને પોતાનું ધામ એને બક્ષીસ આપેલું છે. એટલે કોઈ પણ રીતે ભગવાનની સેવા જાણે અથવા અજાણે જયારે થઈ જતી હોય છે, ત્યારે સેવાનું ફળ બહુ મોટું થઈ જતું હોય છે. ભલે તમે કોની સેવા કરી એ બહુ મહત્વનું હોય છે. જેમ યોગી બાપા વાત કરતા કે એક વખતે પોરબંદરની અંદર જૂનાગઢ સરકાર અને ગોંડલના ઠાકોર એ બંને હવા ખાવા માટે ગયેલા અને એમના બંગલાની અગાસીમાં બે સૂતેલા. અને એ વખતે ગોંડલ ઠાકોર સાહેબને ઊંઘ નહોતી આવતી, એટલે એ જરા ત્યાં અગાસી ઉપર લટાર મારતા હતા. અને નવાબ સાહેબ સૂતેલા, નવાબ સાહેબને હોકાની જબરજસ્ત આદત, એટલે ચાલુ ને ચાલુ એમને હોકાની નેળ જોઈએ જ. હવે રાત્રે સુઈ ગયેલા અને એ વખતે એમને હોકો યાદ આવી ગયો અને આંખો બંધ જ, અને એમની રીત પ્રમાણે હોકાભર એમ બોલે, એટલે એનો નોકર હોકો ભરી આપે, પણ સમુદ્રની લહેરમાં નોકરે ઊંઘી ગયેલો. એટલે એ સમયે જયારે એમણે જોયું ઠાકોર સાહેબ ગોંડલના કે ભાઈ બાપુને, અરે નવાબ સરકારને બહુ જરૂર છે હોકાની, એટલે તરત જ બધો હોકો તૈયાર કરી નેળ હાથમાં આપી દીધી અને એમણે બે ફૂંક મારી, ત્યાં આંખ ઉગાડી અને સામે ગોંડલ ઠાકોર સાહેબને જોયા, અરે કે અમારા હોકા કિસને ભરા,
એ કે સરકાર મેં ભર્યો. અરે કે તમે ગોંડલના ઠાકોર સાહેબ અને મારો હોકો ભર્યો, ક્યાં ગયા બધા નોકરો? અને પછી તો બધા ઇસ્માલીઓ જમાલીઓ બધા ઊંઘતા હશે. અને પછી તો એને પટો મારી કે બોલાવ દિવાન સાહેબ કો. અને દિવાન સાહેબને બોલાયા, મમ્મદ દિવાન આવે કે શું છે કે આપણું ધ્વરાજીનું 40 ગામનું પરગણું હમણાં હમણાં લખી આપો તાંબાના પત્રે ગોંડલ ઠાકોર સાહેબ. શું છે કે અમારા હોકા ભર્યા? લો, પણ એને કેફ ચડી ગયો. બાકી પેલો રોજ ભરતો હતો જમાલીઓ, પણ કઈ એને મળ્યું નહીં. પણ સમય ઉપર જે સેવા થઈ જાય એનો મહિમા છે. એટલે એ દ્રષ્ટિથી આપ કેટલા અને પાર કરતો હશે આ નાવિક, પણ આજે એને આ સેવાનો લાભ પ્રાપ્ત થઈ ગયો અને એનું કલ્યાણ થઈ ગયું. એટલા માટે કોની સેવા કરીએ છે એ બહુ જ મહત્વનું હોય છે. બાકી સેવા તો દુનિયાની અંદર ઘણા જુદી જુદી રીતે બધાએ કર્યા કરતા હોય છે, પરંતુ ભગવાન જાણીને અને એની સેવા કરવાથી એનું ફળ ઘણું બધું મોટું થઈ જતું હોય છે. ત્યારે સેવાનો આવો મહિમા હોય છે. અમે થોડા વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજની સાથે ભાગલપુર ગયેલા અને ભાગલપુરથી અમારે કટિહાર જવાનું હતું. એટલે કટિહાર જતા રસ્તામાં ગંગા નદી પાર કરવી પડે અને એ વખતે ફેરી એવી જ હતી બધી, જેમ અત્યારે ગાડા સહિત બેઠેલા એવી રીતે આપણી જે બધી રેગ્યુલર ફેરી હોય છે, જે પરદેશમાં એવું નહીં પણ હોડીઓની જ ફેરી, એટલે હોડીની અંદર ત્યાંથી મોટર ચલાવી દીધી. બીજી મોટરમાં સ્વામીને સંતો બધા ગોઠવાયા અને ત્યાંના ખારવાઓ બિચારા બહુ સામાન્ય, ઉપર કપડું એ પહેરવાનું નહીં, ખાલી એક લુંગી પહેરેલી ગરીબ જેવા લાગે. અને પછી એ બપોરે એ નીકળેલા અને ઘણા વખત પછી હોડી પાર કરીને અગવાની ડુમરિયા નામનો એક ગાઢ છે ત્યાં આગળ હોડી આવી. હવે અમે તો બધા ઉતરી ગયા પણ તેનો ફુરજો છે ને તૂટી ગયો, રેતીનો જતો ધૂળનો, એટલે મોટરને કાઢવામાં બહુ વાર થાય. એટલે પછી લગભગ 2.5 કલાક જેવું એ ફુરજો તૈયાર કરતા થયું. અને અમે તો પછી ત્યાં આગળ બેઠા સ્વામીએ ત્યાં હોડી, ત્યાં સ્નાન કર્યું, હોડી ઉપર બેસીને આરતી કરી, બીજી હોડી જે પડેલી ત્યાં, અને બધું આનંદ પ્રમોદ કરતા હતા. અને પછી જયારે બધું સરખું થઈ ગયું એમાં તો સાંજ પડી ગઈ હતી અને પછી હોડીઓ બહાર નીકળી, અરે પેલી મોટર હોડીમાંથી. એટલે સ્વામીને જરા થયું કે આટલી બધી એમણે મહેનત કરી છે તો આપણે એમને બક્ષિસ આપવી જોઈએ. એટલે સ્વામીએ મણિભાઈ મહેતાને કહ્યું કે તમે આ બધાને 10-10 રૂપિયા બધા ખરાવાના આપી દો. એટલે એમણે આપવાનું કહ્યું. એણે કહ્યું, જુઓ અમારાથી આ પૈસા લેવાય નહીં સાધુઓના, એટલે અમે તો લઈશું નહીં. હવે એમાં ઘણા મુસલમાન ખરવાઓ હતા બધા, એ કે અમારી તો આ સેવા થઈ ગઈ. સ્વામીએ બહુ આગ્રહ કર્યો કે તમે આ ચા પાણીના એના મુકાદમને બોલાયો કે તમે આ બધાને સમજાવો. એ કે ભાઈ આ તો બધા ના પાડે છે, પણ બહુ કહ્યું એટલે પછી એ લોકોએ પૈસા લીધા. તમને નવાઈ તો એ લાગે કે પૈસા લીધા ખરા, પણ અમારી પાસે હરિકૃષ્ણ ઠાકોરજી હતા, એ ત્યાં આગળ હોડીના પેલા આગલા ભાગ આગળ મૂકેલા. હોડી તો બહાર હતી પાણીની, ત્યાં બધી પડી હોય ને એક્સ્ટ્રા હોડીઓ, એટલે એમાં મૂકેલા ઠાકોરજી. હવે આ બધા ખારવાઓ આવ્યા અને જેટલા બધા પૈસા આપેલા એ બધા પૈસા ઠાકોરજી આગળ મૂકી દીધા લોકોએ. એટલે અમે કહું આ શું કર્યું તમે બધાએ, એક અમારે લેવાય જ નહીં અને અમે તો ભગવાનને આપી દીધા એટલે પાછા ના લઈએ. સ્વામી આમ આંખમાં આંસુ આવી ગયા સ્વામીને કે આ લોકો ગરીબ છે, શરીર ઉપર પહેરવા વસ્ત્ર નથી, આમ લાગે કે કેટલા બધા સામાન્ય લાગે છે પણ દિલની અમીરાત કેવી છે. આમ છે ને ઉપરની તો ગરીબી બિહારની ધરતી આ ભાગલપુર એટલે, પરંતુ દિલની અમીરાત કેટલી બધી કે એમણે પૈસા બધા પૂરા પાછા આપી દીધા. ત્યારે આપણને લાગે કે ભારત મહાન છે, મેરા ભારત મહાન, એ આ રીતે ખાલી ખટારા પાછળ બોર્ડ નાખવા થતું નથી, પરંતુ આ રીતના કે આવા પણ માણસો ભારત વર્ષની અંદર વસે છે કે જેને સંતનો આટલો બધો પ્રેમ હોય, ભાવ હોય. હવે એને શું બાકી રહ્યું, સ્વામીનો આશીર્વાદ થઈ ગયો અંતરથી, તો આના જેવી જ પરિસ્થિતિ પણ ત્યાં થઈ, એટલે આવી રીતે કલ્યાણ થઈ જતું હોય છે. એટલે આપણને ઘણી વખતે ખબર ના પડે અને કેવી સેવાથી કેવી રીતનો ભાવ આ દરેકને પ્રાપ્ત થઈ જતો હોય છે. એટલે અહીં આગળ આજે એને બધો ઘણો બધો લાભ પ્રાપ્ત થયો. હવે છપૈયાથી આવી ગયા છે અયોધ્યા કુટુંબ સહિત, અને અયોધ્યાની અંદર બરહટ્ટાપુર અત્યારે મંદિર ત્યાં છે જ, એ જગ્યા રામાનંદ સ્વામીની જન્મભૂમિ પર પાછળ બતાવે છે. અને ત્યાં હવે આ ધર્મદેવનું સદન છે, ત્યાં હવે હંમેશા રહે છે. અને એ સમયની અંદર હવે જુદા જુદા જૂના જૂના પ્રસંગો પણ હવે આગળ કહેલા છે. હવે કવિ પ્રમાણે અત્યારે તો ત્યાં સ્થિર થયા છે અયોધ્યાની અંદર, પણ વારંવાર છપૈયા આવવા જવાનું થયા કરતું હતું. એટલે એ છપૈયામાં આવવા જવાનું, સ્થિર રહેવાનું અયોધ્યામાં, એમ આપણે સમજવાનું. હવે એ બન્યું છે એવું કે આષાઢી વર્ષ 1842 થયેલું છે અને 5 વર્ષની ઉંમર છે. અને એ સમયની અંદર હવે એ ઘનશ્યામ મહારાજને અભ્યાસની શરૂઆત કરાવે છે. આ અભ્યાસ એટલે પેલો 8 વર્ષની જનોઈ વાળો નથી, પણ એના આગળનો અભ્યાસ અહીં શરૂ કરાવે છે. હવે ભગવાનની વૃત્તિ તો અભ્યાસની હતી, કારણ કે જયારે અન્ન પરાશન સંસ્કાર ભગવાનનો થયેલો ત્યારે એ વખતે ભગવાનની સામે એક સોનામર મૂકેલી, પછી બાજુમાં તલવાર મૂકેલી ને એક પુસ્તક મૂકેલું. ત્યારે એ વખતે બાળ ઘનશ્યામે
એ બધું બીજું છોડી અને પુસ્તક ઉપર હાથ મૂક્યો એટલે બધાને થયું કે આગળ આ બધા ગ્રંથોનું જ અધ્યયન કરશે એમ માનીને એમને થયું કે કોઈ નહીં વેપારી થાય કે નહીં ફોજમાં જાય, કારણ કે એ વખત બ્રાહ્મણો બધા ફોજમાં બહુ જતા, એટલે આના ઉપરથી એમને ખ્યાલ આવેલો. એટલે ચૈત્ર સુદ બીજના શુક્રવારે એમને અધ્યયન કરાવવાનું શરૂ થયું અને એ વખતે ધર્મદેવે એક હૃદયરામ નામના શાસ્ત્રી પાસે થોડી શરૂઆત કરાવી, પછી તો એ જ ભણાવવાના હતા, એટલે એ શરૂઆત ત્યાં અધ્યયનની એ વખતે થયેલી છે અને આ પ્રમાણે એમણે બધું અધ્યયન શરૂ કર્યું. હવે એ વખતે પાછો હવે એક બીજો પ્રસંગ પણ બનેલો છે કે બાળ ઘનશ્યામ છે, હવે એના બધા ઘણા બધા પ્રસંગો એ સમયની અંદર છે. અને એક વખતે ભક્તિ માતાને બાળ ઘનશ્યામ જુદા જુદા બધા બ્રહ્માંડો બતાવે છે, એમાં સ્વર્ગ ના અંતે બધા છે, ભૂરલોક ભૂરલોક સ્વર્લોક મહરલોક તપલોક જનલોક સતલોક આ બધા લોક એક પછી એક એમને આ બતાવે છે. અને એ સમયની અંદર પછી અક્ષરધામની અંદર ભક્તિ માતાને લઈ જાય છે. હવે જુઓ એ અક્ષરધામનું દર્શન પોતાની માતાને કરાવે છે. આ બહુ જ મહત્વનો પ્રસંગ છે, કારણ કે આપણે બધા જોઈએ છીએ કે ઘણી વખત આપણે એમ થાય કે આ બધી લખેલી વાતો સાચી હશે બધું બધા ભાગવતની અંદર, કે આ ભૂરલોક તો આપણે પૃથ્વી ઉપર બેઠા છીએ, પછી ભૂવરલોક છે, પછી પાછું ભૂર સ્વર્ગલોક છે, ભૂવરલોકમાં ભૂત પ્રેતાદી કાંટા મારતા હોય છે બધા ભૂવરલોકમાં, એની ઉપર સ્વર્ગલોકમાં બધા ઇન્દ્રાદિક દેવતાઓ હોય છે, પછી બધા પિતરીઓ હોય છે મહરલોક જનલોક, પછી બ્રહ્મા આગળ ઉપર હોય છે. તો આપણે માનો કે આ બધું કેવું હશે, કેવા લોક હશે, કેવું હશે, માયાનું ઘાટું તમ આવે છે એની ઉપર અક્ષરધામ હશે, આ બધું કેવું હશે આપણા મનમાં બધું થાય. તો હવે શ્રીજી મહારાજ હવે દર્શાવી રહ્યા છે પોતાની માતાને, એનું વર્ણન આપણે સાંભળીએ. વરણી કહે મન ધરી સુણ ભૂપ વાત, ચાલ્યા ગયા સુતની મૂર્તિની સાથ માત. આગળ ઘનશ્યામને પાછળ માતા. જોયું જઈ અકળ અક્ષરધામ જ્યાય, શોભા સમસ્ત થળથી અતિ દીઠી ત્યાય, કોટાન કોટી રવિ ચંદ્ર તણો પ્રકાશ, ખદ્યોત તુલ્ય ન જણાય જન જજેની પાસ, જેને સદૈવ શ્રુતિ બ્રહ્મપુરી કહે છે, મુક્તો અનંત પણ અક્ષર જ્યાં રહે છે, જ્યાં જઈ શકે ન કદીએ પણ કાળ માયા, જ્યાં ક્રોધ કામ કદી લોભ નથી જણાયા, આનંદ યુક્ત દર્શે ગુણ સચ્ચિદાદી, જે છે અનંત અવિકારી અને અનાદિ, જ્યાં જ્યોતિ રૂપ વળી ચિન્મય સર્વ ચીજો, દિશે ન પૃથ્વી પવનાદિ પદાર્થ બીજો, અગ્નિ નહીં જળ નહીં નહીં અબ્રવ્યોમ, તારા નહીં ઘન નહીં નહીં સૂર્ય સોમ, જ્યાં દંપતિ નહીં 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 પુત્ર માતા, જ્યાં કર્મ ના કદી ન લેખ લખે વિધાતા, જેનું જથાર્થ કદી વર્ણન ના કરાય, વાણી તથા મુનિ તણા મન થાકી જાય, જેનો કદાપી શ્રુતિ ધાર નથી જલેતી, જેનો કદાપી શ્રુતિ પાર કદી જલે નથી લેતી, જેને કહે નિગમયાગમનેતી નેતી, જ્યાં જાય તે પુનર્જન્મ કદી ન પામે, તે વ્યાધિ આદિ તણી બાદ દી ઉપાધિ વામે. હવે અક્ષરધામની અંદર ભક્તિ માતા ઘનશ્યામ મહારાજની પાછળ પાછળ ત્યાં પહોંચી ગયા છે કે લોકમાંથી, અને અક્ષરધામનું દિવ્ય વર્ણન કે જ્યાં અનંત આનંદ આનંદ છે અને પ્રકાશ પ્રકાશ છે, અને ત્યાં આગળ કે જ્યાં સૂર્ય નથી ચંદ્ર નથી, અને કહે છે યસ્ત ભાષા સર્વમિદમ વિભાતી, કે જેના તેજે કરીને બધું તેજાયમાન છે, ત્યાં જો કોઈ મૃથ્વીનું ગ્રંથિ નથી, ત્યાં અગ્નિ જળ નથી જેનું વર્ણન શ્રુતિઓ પણ કરી શકતી નથી, અને ત્યાં અનંત કોટી મુક્તો ત્યાં આગળ બિરાજમાન છે. અને એ વખતે એ મુક્તોનું કહે છે કે જે મુક્તો પોતાની જે પ્રકારની ઈચ્છા હોય એ પ્રકારની સેવા ભગવાનની કરતા હોય છે, એટલે ભગવાનની ઈચ્છાથી આ બધું બનતું હોય છે. એટલે કે જે મુક્ત જેમ મન માહી મનોર્થ ધારે, તેવું સ્વરૂપ ને જનું બની જાય ત્યારે, દેખી કૃપાળુ પ્રભુ થાય પ્રસન્ન માટે, કોઈ સજે નિજ સ્વરૂપ સુપાત્ર ઘાટે. આ બધા મુક્તો ભગવાનની સેવા કરે છે. યોગી બાપા કહેતા મુખ્ય સેવા તો ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું, ચહ ચહ, એનાથી બીજી કોઈ સેવા ત્યાં આગળ
નથી. એટલે એ પ્રમાણે ભગવાનની મૂર્તિને અખંડ જોઈ રહ્યા છે, આ સેવા છે. બીજી તો રામાનુજ સંપ્રદાયની રીત પ્રમાણે બધી તે બધા ધામો અરે જેવી ઈચ્છા હોય એવા સ્વરૂપને ધારણ કરે છે. કોઈ કે હું વીણો થાવ, કોઈ કે હું પછી મહારાજની પાવડી થાય, કોઈ કે હું આ પ્રમાણે મહારાજનું કંઈક પાણી પીવાનું પાત્ર થાવ, એવી જેવી જેવી ઈચ્છા હોય એવી પ્રકારે થાય છે. એ તો વૈષ્ણવોની જે સમજણ છે એ પ્રમાણેની વાત લખેલી છે. પરંતુ ભગવાન તો સદા દિવ્ય છે અને એમની મૂર્તિની અંદર જ બધા રસભર જે એનો સુખ રહે છે. એટલે આ બધા મુક્તો ભગવાનનો આનંદ આ રીતે પ્રાપ્ત કરી રહેલા છે અને કહે છે કે જીવાત્મવશ વર્તે સુખી જેમ કાયા, સર્વશ વશ વર્તે વળી જેમ માયા, તે આપને ન પરવશ કદી પ્રમાણે, મુક્તો સદૈવ હરિવશ સ્વતંત્ર જાણે. મુક્તોને સ્વતંત્ર કયા છે? હવે આપણને એમ થાય કે ધામમાં તો સર્વતંત્ર સ્વતંત્ર તો ભગવાન એક જ છે, તો સ્વતંત્ર મુક્તો કેવી રીતના કહેવાય? આ મુક્તોને સ્વતંત્ર કયા છે એનો અર્થ અહીં સમજાવે છે કે સ્વતંત્ર અને પરતંત્રની વ્યાખ્યા સમજાવી કે જીવાત્મા વશ વર્તવું એનું નામ કહેવાય પરતંત્રતા. કે જીવ કે એમ પ્રમાણે માણસો વિષયોમાં દોડતા હોય એ બધું પરતંત્રતા કહેવાય, અને જે પરમાત્મા વશ જે વર્તવું એનું નામ કહેવાય સ્વતંત્રતા. આ નવી વ્યાખ્યા બની. તો જીવાત્મા વશ તો બધા જ વર્તતા હોય છે, અને પરમાત્માના વશમાં વર્તવું એ આ સાચી સ્વતંત્રતા છે. એટલે મુક્તોને સ્વતંત્ર કહેવાય છે. આ એક નવી વ્યાખ્યા આપણને આમાંથી પ્રાપ્ત થઈ. હવે અહીં આગળ તો ધામમાં કોઈ જડ વસ્તુ નથી, બધું જ ચૈતન્ય છે, અને ત્યાં આગળ ભગવાનનું જે સિંહાસન એ પણ ચૈતન્ય છે, ભગવાનના વસ્ત્ર આભૂષણ એ પણ બધા ચૈતન્ય છે. એટલે આવું અદભુત ભગવાનનું ધામ છે. એટલા માટે કહે છે કે તે મુક્ત જ્યાં ગતિ કરે નહીં તહી જઈ શકાય, આવરણ આડું કશું એ કદી ન થાય, બ્રહ્માંડ કોટી પણ તે નજરે નિહાળે, જાણે થવાનું થયું તે પણ સર્વકાળે. હવે આવું જે ભગવાનનું દિવ્ય અક્ષરધામ છે એનું વર્ણન કહે છે કે આ ધામની અંદર મુક્તો કેવા છે. તે ધામમાં સકળ મુક્ત કિશોર ભાસે, કોટ્યર્ક ઇન્દુ સમતેની પ્રભા પ્રકાશે, સરખા ગણાય સહુ અક્ષર મુક્ત એહ. જો સાંભળજો, સરખા ગણાય સહુ અક્ષર મુક્ત એહ, દેખાય કોઈ નહીં ન્યૂન વિશેષ તેહ. બધા મુક્તો સરખા જ છે, એટલે એમાં કોઈ ન્યૂન કે કોઈ નાનો મોટો નથી, કે કોઈ ત્યાં અનાદિ કોઈ મહામુક્ત એવું કશું નથી. બધા મુક્તો સરખા છે. અને વળી કહે છે કે તે ધામ માહી બહુ જે સુખ છે સદાય, શેષાદિ કે સકળ તે ન કહી શકાય. એટલે આ ધામની અંદર બધું અદભુત સુખ રહેલું છે, અને બધા સરખું સુખ પુરુષોત્તમનું ભોગવી રહેલા છે. અને ભક્તિ માતા આ બધું જોઈને આશ્ચર્ય પામી ગયા, અને જોયું કે આગળ મેં જે સ્વર્ગના આ બધા જે લોકો જોયા એ તો આની આગળ અત્યંત તુચ્છ છે, એવી એની મનની અંદર ભાવના થઈ. અને થયું કે તે ધામ મધ્યવાળી મંદિર એક દીઠો, સર્વોપરી સરસતે મન લાગ્યું મીઠું, ચૈતન્ય યુક્ત મણિના બહુ થંભ ત્યાં છે, સંખ્યાન થાય ગણતા શુભ દ્વાર જ્યાં છે. હવે આ અક્ષરધામની અંદર મધ્યની અંદર એક સિંહાસન છે, એની વર્ણન કરતા કહે છે, સિંહાસન પ્રભુતણું વળી દીઠું એક, તેમાં જડેલ મણિયો નિરખ્યાય અનેક, છે દ્વાર સોળ વળી થંભ છને ઉછાજે, તે સર્વ છિન્મય રૂડી રીત ના વિરાજે. આ છિન્મય આખું ચૈતન્ય, આખું તમે જો તેજ, અને એની અંદર આ ભગવાનનું સિંહાસન. જેમ નિષ્કળાનંદ સ્વામીએ લખ્યું છે કે જે હધામ ને પામી ને પ્રાણી પાછું પડવાનું નથી રે, સર્વે પર છે સુખ ના ખાણી, કહેવાનું શું કહીએ કથી રે, સુખ સુખ ત્યાં સુખ ના દરિયા, ત્યાં કરી રહ્યા વાસ રે, તેજ તેજ જ્યાં તેજ અંબાર, તેજોમય તન તે નારે, તે તેજ મધ્ય સિંહાસન શોભે, ત્યાં બેઠા બહુ નામી રે, નિષ્કુળાનંદ કહે મન લોભે, પૂર્ણ પુરુષોત્તમ પામી રે. કે આવું જે ધામ છે કે જે કેવું છે કે પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે, ભવ બ્રહ્મા ના રહે કાંઈ, ત્યાં પ્રકૃતિ પુરુષ તો પ્રલયમાં આવે, પરંતુ એક ભગવાનનું ધામ અચળ અમર અવિનાશી છે, અને ત્યાં ભગવાન હવે બિરાજમાન રહેલા છે. અને કહે છે કે આ કેવું અદભુત સિંહાસન છે, જો
કે તે ઉપરે જ ઘન અંબર છત્ર એક આશ્ચર્ય દેખી ઉપજે ઉરમા અનેક તે છત્ર માંથી વળી ચંદન વૃષ્ટિ થાય તે મંદ મંદ પણ ગંધ દિશાંત જાય. આખું કેટલી સુંદર રચના છે, છત્ર માંથી ચંદન ની વૃષ્ટિ થાય અને પછી આ પ્રમાણે એની સુગંધ બધી જગ્યાએ થાય પ્રવર્તે અને આ રીતે ત્યાં હવે સિંહાસન ની સરસ ગાદી અને એની ઉપર શું જોયું, ત્યાં ભક્તિ એ નિરખ્યા નિજ પુત્ર બેઠા બેઠા અનેક મળી મુક્ત તહાથી હેઠા કોઈ પ્રભુ ઉભા પ્રભુ સમીપ છડી ધરીને કોઈ કરે છમર હાથ ધરી હરીને. અને ત્યાં ભગવાન સિંહાસન ઉપર બેઠા, ભક્તિ માતાનો તો આનંદનો પાર ના રહ્યો. ઓહો હો, હું બાળ ઘનશ્યામને જે લાલ લડાવું છું, રમાડું છું, સ્તનપાન કરાવું છું અને આ પ્રમાણે કોક વખત મેં ધોલધપાટ પણ કરતા હશે, પણ અત્યારે જયારે જોયું કે જે આ કેટલા બધા ધામોના અધિપતિઓને બધા એના ઉપર જે અક્ષરધામ ને મૂકતો એના અધિપતિ મારા ઘનશ્યામ, કેટલો બધો કેફ ચડી જાય, એનો કેફ બહુ અનંત આવી જાય કે જેનું વર્ણન શ્રુતિ સ્મૃતિઓ કરતા થાકતી નથી. સૌભાગ્યના સોમમાં જેમ કે આ તો મારા સાક્ષાત ભગવાન છે તો એનો કેફ કોઈક જુદો આવી જાય. એ વખતે ભગવાનના દર્શન કરીને અનંત આનંદ આનંદ થયેલો છે. ભગવાનની મૂર્તિનું પણ વર્ણન અદભુત અહીંયા આગળ કરેલું છે. નુપુર છે ચરણમાં ચળકી તનંગે પીળું ધર્યું રુચિર રેશમ વસ્ત્ર જંગે કેળે જડિત્ર મણિમાણક મેખળા છે કાંતિ સુશાંત અતિશોષિની કળા છે હથેલી રક્ત જળજાત સમાન ભાસે રેખા રૂરી નિરખતા ભવત્રાસનાશે અત્યંત તેજ નિરખ્યું નખ પંક્તિ કેરુ કોટાન કોટિ શશિશુર સૂર્ય થકી ગણેરુ. આખી મહારાજની મૂર્તિનું બહુ અદભુત વર્ણન અહીંયા આગળ કરેલું છે કે ત્યાં તો દીઠા હરિતણા અવતાર સર્વે મત્યાદિ જે થઈ ગયા જગ મધ્ય પૂર્વે તેઓ મળી સ્તુતિ હરી સ્તુતિ કરે ઘનશ્યામ કેરી થઈ દીન પાવ પ્રણવે હરિરૂપ હેરી. હવે જુઓ, 24 અવતારોના દર્શન કરાવ્યા અને એ બધા ભગવાનની સ્તુતિ કરે છે અને પછી શું થયું, સૌ લીન તે થઈ ગયા હરિ તેજ માય નક્ષત્ર જેમ રવિયા આગળ લીન થાય. એટલે આના ઉપરથી પણ સર્વોપરીપણાનો ખ્યાલ આવે કે ભગવાનના આ તેજની અંદર અવતાર માત્ર બધા લીન થઈ ગયા, તો પુરુષોત્તમ નારાયણના મહિમાનો કોઈ પાર નથી. એટલે આ ભક્તિ માતા એવો અપૂર્વ મહિમા હરિનો નિહાળી ભારે સમૃદ્ધિ વળી અક્ષર કેરી ભાળી પામ્યા અપાર મુદ ત્યાં મન માહિમાય તે તો ન કોટી કવિઓથી કહી શકાય આશ્ચર્ય પામી અતિશય પુલકાય કાયા પ્રેમાશ્રુ બિંદુ પડતા દૃગથી જણાયા પોતા તણા તનુજનો મહિમા વિચારે સદભાગ્ય તેથી નિજના અતિ ધન્ય ધારે. એને થયું કહો હો હો, મારો પુત્ર આટલો મોટો, આંખમાંથી આંસુ પડવા માંડી ગયા કે હું તો એને બહુ સામાન્ય સમજતી હતી પણ આ જયારે બધું જોયું ત્યારે એને આશ્ચર્ય થયેલું છે અને સદભાગ્ય પોતાના માન્યા કે જાગ્યા પછી સતી તહા ઉતરી સમાધિ દેખી સ્વપુત્ર વળી ત્યાં અતિ પ્રીતવાધી વૃત્તાંત સર્વ કહ્યું પછી ધર્મ પાસે તે સાંભળી તરત ધર્મ બહુ હુલાસે. આટલી બધી દિવ્યતા, આટલી બધી દિવ્યતા, હવે જો અખંડ રહે તો કઈ ગરબડ થઈ જાય એટલા માટે કહે છે કે તે દિવ્ય ભાવ વળી દંપતિ ભૂલી જાય ઈચ્છા પ્રભુની સુત ભાવ વળી જણાય એવા ચરિત્ર બહુ બાળપણે કર્યા છે તે ભૂપતે મુજબ તણામાં ભર્યા છે. હવે ભગવાન જો અખંડ દિવ્ય ભાવમાં રાખે તો પછી એ સેવાનો લાભ મળે નહીં, એટલે ભગવાનની ઈચ્છાથી પાછું બધું ભૂલી જાય અને પુત્ર ભાવથી પછી એની સાથે પ્રીતિ વધારે છે. એટલે આ પ્રમાણે આવી એક જેને કહે છે ને મનુષ્ય ભાવની અંદર પણ દિવ્ય ભાવ, એની ઝાંખી ભગવાન આવી રીતે બધાને કરાવતા. એટલે આપણે બધા જોઈએ છીએ કે ભગવાનને ઓળખવા એ બહુ અઘરું છે, એટલે આ બધું દિવ્ય સ્વરૂપ એમની અંદર જ રહેલું છે પરંતુ એવી દૃષ્ટિ થાય ત્યારે દેખાય. જેમ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે દિવ્યમ દદામિ તે ચક્ષુઃ,
પશ્ચિમે પાથમ ઐશ્વર્ય. પછી કહે છે ને કે તું મારું ઐશ્વર્ય જો, હું તને દિવ્ય ચક્ષુ આપું. તો જો દિવ્ય ચક્ષુ ના હોય તો આ બધું સમજણ પડે એવું નથી. એટલા માટે આ ભગવાને ઘણાને એ વખતે સમાધિ કરાવેલી, અને સમાધિની અંદર પોતાના ધામ બધા બતાવે, અરે અનંત ધામ બતાવીને પોતાનું અક્ષરધામ પણ બતાવતા. એટલે એવી સમાધિથી પણ એ વખતે કેટલા લોકો ખેંચાયેલા. પણ બહુ વર્ષો પછી શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર સમાધિ પ્રકરણ શરૂ થયેલું, અને એની શરૂઆત સારંગપુરથી થયેલી. એટલે આપણને આટલો ખ્યાલ આવી જાય કે જે ઘનશ્યામ મહારાજ બાળક સ્વરૂપે માતાના ખોળામાં રમતા હતા એ જ આ અક્ષરધામના અધિપતિ. જો એ વાત સમજાઈ જાય તો પછી કંઈ સમજવાનું બાકી રહેતું નથી. આટલું સમજવાનું હોય છે. એટલે આ જેમ સમાધિથી તમે સમજો કે પછી સમજણથી સમજો, પણ સમજવાનું તો આટલું છે. સાધન ગમે તે હોય પણ સમજવાનું આટલું જ રહે છે. એક વખત શ્રીજી મહારાજ સુરતથી પાછા આવતા હતા, અને પછી ભરૂચ આગળ નર્મદાનો ભાઠો છે એ ભાઠામાં પોતે બેઠા, અને બધી ત્યાં માટલીઓ બધી બરફીની લાવેલા. એટલે કોઈક મહારાજ હવે તમે ટીમણ કરો. મહારાજ તો ધ્યાનમાં ઉતરી ગયા. બધા કોઈક મહારાજ કઈ ટીમણ કરો તો ઠીક. પછી તો મહારાજ ધ્યાનમાંથી જાગ્રત થયા, અને ના પેલા ટીમણ કરતા પહેલા મહારાજ કે ટીમણ તો કરવા છે પણ અમારે છે ને વાત કરવી છે. કે વાત કરો મુક્તાનંદ સ્વામી કહ્યું કે પછી આ 50 કરોડ જોજન પૃથ્વી 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 જેવા તેજ વાયુ આકાશ 50-50 ગણા વધાર, પછી 10-10 ગણા વધાર, એનાથી 10 ગણું પૃથ્વી, એના પૃથ્વીથી જળ 10 ગણું, અને આ ગણું આ ગણું. પછી એનાથી એમ કહ્યું કે પછી પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર મહત્તત્વ પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ, એનાથી અનંત ગણું જે અક્ષરધામ, અને અક્ષરધામમાં રહેલા જે અનંત કોટી મુક્તો, એને પુરુષોત્તમનો સંબંધ છે. એને કોનો સંબંધ છે? પુરુષોત્તમનો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ અહીં કોઈને સંબંધ થયો હોય તો કે બસ આટલી જ વાત સમજવાની છે. કાં તો અક્ષરધામના મુક્તોને પુરુષોત્તમનો સંબંધ છે, કાં તો પૃથ્વી ઉપર બેઠેલા આપણને પુરુષોત્તમનો સંબંધ છે. અવાંતર કોઈને નથી. હવે ટીમણ કરો. એ રીતે મહારાજે આ વાત કરેલી. આવી જ વાત મધુવન ડેમની અંદર પ્રમુખ સ્વામીએ ટીમણ કર્યા પછી કરેલી. આ પેલું ટીમણ પહેલા થયેલી. ત્યાં આગળ પેલું શાનું ટીમણ હતું? ભેળનું. એ ભેળનું ટીમણ કર્યા પછી મધુવન ડેમની અંદર દમણ ગંગામાં સ્વામી આ જ વાત કરેલી કે આપણને શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ મળ્યા, એટલે એમાં અવતારો આવી ગયા, બધા સંતો આવી ગયા, બધા આપણે કે છે ને શાસ્ત્રી મહારાજ ભગીજી મહારાજ પછી ગુણાતન સ્વામી શ્રીજી મહારાજ બધા અંદર આવી ગયા. આ તો સમજાવે પછી કઈ સમજવાનું બાકી રહેતું નથી. કારણ કે પ્રગટ ભગવાન જેને પ્રગટ ભગવાન સંત, હવે પ્રગટ સંતોમાં ભગવાન જ બિરાજે છે ને. આપ જુઓ કે સંતની અંદર બિરાજનાર કોણ હોય છે? ભગવાન. આપણને સંત દેખાય છે પણ ભગવાન દેખાતા નથી. આ છે ને, એટલે આપણને આ જયારે આવું જ દેખાય પ્રમુખ સ્વામી સ્વરૂપ, પરંતુ એના રોમે રોમની અંદર શું બિરાજમાન છે? ભગવાન. એને તમે આ યોગ દ્રષ્ટિથી જુઓ અથવા જ્ઞાન દ્રષ્ટિથી જુઓ, જેમ ઘણા બધા નહીં કહેતા શિલાના મૂર્તિ પણ જોનારા હોય, શિલા હોય તેની અંદર જો એક દ્રષ્ટિ હોય ને તો મૂર્તિ જોવે કે આની અંદર મૂર્તિ છે. પણ સામાન્ય માણસને તો શું દેખાય? શિલા. શિલ્પી જે શિલ્પી છે ને એને અંદર મૂર્તિ દેખાય, બીજાને દેખાય નહીં. એ સમજવાની દ્રષ્ટિ. જેમ બધા હીરાનો ધંધો કરતા હોય છે, હવે અહીંયા આગળ અમારા જેવા પીએચડી થયેલા હોય અથવા કોઈ ગમે એટલા થયા હોય, હીરામાં આપણને કંઈ સમજણ પડે નહીં, કશું સમજણ ના પડે. અને કાઠિયાવાડના હાવ કશું ના ભણેલા છોકરાને ખબર પડવા માંડે. એવી રીતે અમે એક વખતે જાપાનમાં ગયેલા, અને જાપાનમાં મોતી તો મોતી બધા બહુ સુંદર બધા. અમે એમને પેલા પોપડે બધા મોતી બતાયા, એટલે અમને કહો બોલો કિંમત આની. તમે તો એક મોતી જોઈ ને કે આની કિંમત તો બહુ જબરજસ્ત લાગે છે ને, આ કે આ તો બહુ સામાન્ય લાગે. આ સામાન્ય છે ને એ 1,00,000 રૂપિયાનું છે, ને આ તો છે ને લગભગ 500 રૂપિયાનું નથી. તો આપણને સમજણ ન પડે કે તમને નહીં પડે કે અમે આટલું ભણ્યા કે તમે એ ભણ્યા, પણ આ ભણતર જુદું છે. એવી રીતે આપણે બીજું ગમે એટલું દુનિયાનું બધું જાણીએ કરીએ, પણ આ સ્વરૂપમાં સહજાનંદ ઓળખવા એ પેલો હીરા ને મોતી ઓળખવા કરતા પણ અઘરું છે, અતિ કઠણ. એ માટેની દ્રષ્ટિ કેળવવી પડે. જેમ પેલા હીરા ને મોતી વાળા દ્રષ્ટિ કેળવતા હોય છે ને, એ દ્રષ્ટિ કેળવાય એટલે એને ઓટોમેટિક બધું દેખાય, અને દ્રષ્ટિ ના કેળવાય હોય એને કશું જ દેખાય નહીં. એટલા માટે જયારે આપણને પ્રમુખ સ્વામી નહીં પણ જયારે સહજાનંદ સ્વામી જ દેખાય, અને જયારે એવી સ્થિતિ થઈ જાય રોમ રોમની અંદર કે અણુ અણુમાં ભગવાન સિવાય બીજું ને ભાષે પછી સ્વામીમાં તો જ દેખાય ને, તો એ દ્રષ્ટિ આવી જાય પછી આપણને આનંદ આવે. પછી વગર સમાધિએ સમાધિ, પછી સમાધિની ઈચ્છા કઈ રહે જ નહીં. એટલે આ દ્રષ્ટિની વાત અહીં આગળ થાય છે. પણ શ્રીજી મહારાજ કે આવી દ્રષ્ટિ બધાને સુલભ નથી હોતી.
સમજણ કરવી બહુ અઘરી છે. એટલે શ્રીજી માના વખતમાં પણ સમાધિ થતી, યોગી બાપાને અરે શાસ્ત્રી માના વખતમાં પણ સમાધિ થતી. અમે યોગી બાપાને કહ્યું કે અમને કરાવી નાખો ને જલ્દી સમાધિ. સ્વામી કે ના, જ્ઞાન સમાધિ કરો. એટલે અમને તો સમાધિનું આ રીતનું કહેલું. એટલે એ રીતે આપણે આ સમજીને એમાં વૃત્તિ આપણે જોડવાની હોય છે. એટલે એ આપણા ભક્તિ માતાને આવું સુંદર દર્શન શ્રીજી મહારાજે અહીંયા આગળ આ કરાવેલું છે. ત્યાર પછીનો એક પ્રસંગ એવો બને છે કે હવે અયોધ્યાની અંદર આવેલા છે ઘનશ્યામ મહારાજ, અને રોજ બધા જુદા જુદા મંદિરોમાં દર્શન કરવા જતા. રોજ એમાં હનુમાનગઢી એ પહેલા જાય અને પછી વિશેક મંદિરોની અંદર એ પોતે દર્શન કરીને પાછા આવતા. એટલે એ હંમેશા એ દર્શન એ કરતા. અને એ વખતે હવે એક વખત એવું થયું કે ઘનશ્યામ ગયેલા રામ શું કહેવાય સંધ્યા સમયે દર્શન કરવા માટે, અને બહુ વાર થઈને પાછા આવ્યા નહીં. એક દિવસે સંધ્યા સમે હરિદર્શન કરવા કાજ ગયા પછી ઘણી વાર થઈ ઘેર આવ્યા નહીં મહારાજ. માતાએ રામ પ્રતાપને કહ્યું રાત વીતી એક જામ ગોર અંધારું ઘણું થયું ઘણું કેમ આવ્યા નહીં ઘનશ્યામ. માટે હવે તમે જઈને જુઓ કે ઘનશ્યામ ક્યાં ગયા છે શું છે. એટલે રામ પ્રતાપ કે ચાલો પેલા હનુમાનગઢીએ જઈએ, કારણ કે ત્યાં દર્શન કરવા માટે જાય છે. અને એ વખતે એમણે જોયા ભાઈ બેઠા હતા એટલે શાંતિ થઈ ગઈ છે તો બરોબર. અને કથા રામાયણની વંચાતી હતી અને એ વખતે ભગવાન બિરાજતા હતા. અને એ સમયની અંદર મહારાજ હવે એમને કહે છે કે ચાલો આપણે હવે જઈએ. ત્યારે એ વખતે ઘનશ્યામ કહે છે કે એટલામાં તો થઈ જશે આ પૂરો કથાનો પ્રસંગ, ઘેર જશું માતા કને આપણે મળી બે સંગ. અત્યારે કથા ચાલે છે, થોડી વારમાં કથા પૂરી થાય એવી છે, પછી આપણે બંને જઈશું. ત્યારે એ વખત કહે છે કે ભલે તમે બેસો, એ દરમિયાન હું બીજા મંદિરમાં દર્શન કરી આવો. ત્યારે ઘનશ્યામે કહ્યું ભલે રામ પ્રતાપભાઈને કે તમે જઈ આવો. એટલે પછી ત્યાંથી એ રત્ન સિંહાસન નામનું એક બીજું મંદિર છે ત્યાં ગયા. હવે ત્યાં ભાગવત વંચાતું હતું અને ત્યાં પાછા ઘનશ્યામ બેઠેલા. વરના છોકરા આઈ ક્યાંથી ગયો અહીંયા આગળ? અને એમ થઈ ગયું કે પૂછે રામ પ્રતાપજી અહીં ક્યારે આવ્યા મહારાજ, સંધ્યા સમય ના છે અહીં એમ બોલ્યો સકળ સમાજ. ક્યાં તો સંધ્યા સમય ના બેઠા છે તો કથા સાંભળે છે. આ શું કહેવાય, વિસ્મિત થઈને વિચારમાં પડ્યા કે સ્વપ્ન છે કે જાગ્રત છે. એટલે એ પછી એમને વિચારમાં પછી કોપ ભુવનમાં ગયા, સુરસ્થાનમાં ગયા. ત્યાં તો એક પગે ઉભા રહીને કઈ મંત્ર જાપ કરતા હતા. પછી બધાને પૂછે કે આ છોકરો ક્યારનો આવ્યો છે, એ તો કે સંધ્યા સમયનો અહીં જ ઉભો છે. એમ કરતા કરતા 20 મંદિરોની અંદર ફર્યા, બધી જ જગ્યાએ ઘનશ્યામના દર્શન થયા. કે લાવો પેલા હનુમાનગઢી પાછો જવું. એટલે હનુમાનગઢીમાં ગયા અને ત્યાં તો જોયું કે ત્યારે જોયું વળી ત્યાં જઈ દીઠા ત્યાં તો જગદાધાર, રામ પ્રતાપજી ભાઈએ કર્યો ત્યારે ચિત્ત વિચાર. ત્યાં જોયું તો ત્યાં બેઠા હતા કથામાં. એટલે એ વખતે થયું કે જેમ અક્રૂરજીને શ્રીકૃષ્ણ ભગવાને જમુનાના ધરામાં રથમાં બે જગ્યાએ જેમ દર્શન આપ્યું, એમ હું મને લાગતું હતું કે અમારો ભાઈ એને તો, કારણ કે તો રામ પ્રતાપભાઈ તો ઘનશ્યામને નહીં નહીં તો ડઝન બે ડઝન વખત તો ચોક્કસ મારેલા ખૂબ સારી રીતે. એટલે એ વખત એમ થતું કે આ પ્રમાણે અમારો ભાઈ લાગે છે સામાન્ય, પરંતુ સાક્ષાત ભગવાન લાગે છે. અને પછી તો એ બંને ત્યાંથી ઘેર આવ્યા, ભક્તિ માતાએ પોતાના છાતીમાં એમને ચાંપ્યા. એ જયારે દર્શન કરવા જાય તો રામ સીતા લક્ષ્મણ જતી, રામ સીતા લક્ષ્મણ જતી એમ બોલતા બોલતા પગથિયા ચડી અને હંમેશા હનુમાનગઢીએ દર્શન કરવા જતા. હનુમાનગઢીના પગથિયા ગિરનારે જેવા છો, નજીક નજીક બહુ ઊંચું છે. એટલે એ રીતે હંમેશા દર્શન કરતા. અને એ વખતે મોહનદાસ બાવાને એકાદશીનો મહિમા કરીને એકાદશી પણ કરાવેલી. એટલે એ બધી આ વાતો એ વખતે થતી. અને એ સમયની અંદર માતા પણ ખૂબ આનંદ એ સમયમાં પોતાના પુત્રને લેતી હતી. અને એ અહીં આગળ ઘણી ઘણી બધી લીલાઓ એ વખતે થતી. એટલે લગભગ કેટલી બધી પ્રસાદીની જગ્યાઓ અયોધ્યાની અંદર પણ છે કે જ્યાં ભગવાન કૃષ્ણ અરે સ્વામિનારાયણ ભગવાન નાનપણમાં બધે વિચરેલા છે. લક્ષ્મણ ઘાટ છે, રામ ઘાટ છે, બધા ઘણા ઘણા ઘાટોની અંદર પણ વિચરણ કરેલું છે, મંદિરોની અંદર પણ વિચરણ કરેલું છે. જયારે યોગીજી મહારાજની સાથે અમે બધા ત્યાં ગયેલા ત્યારે સ્વામીને બહુ એવો ઉમંગ કે આપણે બધી જગ્યાએ દર્શન કરવા જવું છે, રામ જન્મભૂમિને અને બધી જગ્યાએ, કે ત્યાં આપણા ઘનશ્યામ મહારાજ બધી જગ્યાએ ગયેલા છે. એટલે એ વખતે અમે નીકળ્યા. હવે બનેલું એવું કે જયારે અમે અયોધ્યાથી નીકળ્યા
ત્યારે વસ્તુ એવી બનેલી કે અયોધ્યાથી અમારે છપૈયા આવવાનું, અરે કાશીથી અયોધ્યા આવવાનું હતું. અમારી હવે જર્ની આમ પાછળ જાય છે. અમે કાશીમાં આવેલા અને કાશીથી અમારે અયોધ્યાની અંદર આવવાનું. અને એ સમયમાં એવું બન્યું કે કાશીથી અયોધ્યા આવવાનું હતું અને એ બધા ભાતું તૈયાર કરવાનું હતું, કારણ કે બીજે દિવસે ઉપવાસ હતો એકાદશીનો, એટલે ભાતું તૈયાર કરવાનું. સંતો બધા બનાવતા હતા રસોઈ. હવે એ વખતે તો માણસો ઓછા, એટલે પ્રમુખ સ્વામીએ જોયું કે સંતો ઓછા છે અને પૂરી તળવાની તકલીફ પડે છે, એટલે એક ડબ્બો હતો એની પર પોતે બેસી ગયા અને પૂરી તળવા માંડી પડ્યા. તરત જ જોઈન્ટ થઈ ગયા સેવાની અંદર અને પછી બધું તૈયાર કર્યું. અને એ વખતે ધીરુભાઈ મીરાણીએ છે ને એક અમને લક્ઝરી બસ, સૌથી પહેલી સંપ્રદાયમાં લક્ઝરી બસમાં સંતોને બેહાડવાનું થયેલું, એટલે 300 રૂપિયાનું ભાડું હતું ખાલી એ વખતે કાશીથી અયોધ્યાનું. અને એમને લક્ઝરી બસ કરી આપી. અને એક રમણીકભાઈ હતા ઠાસરાના વાણિયા, રમણીકભાઈ જયંતિભાઈ, હવે એમની મોટર હતી એમ્બેસેડર, એટલે રમણીકભાઈની મોટરમાં યોગી બાપા, પછી પ્રમુખ સ્વામી, મન સ્વામી અને ડોક્ટર સ્વામી એ બિરાજ્યા. અને અમે બધા આમાં ગોઠવાયા. અને પછી તો વચ્ચે જોનપુર ને એવું હોય, અમે તો થોડો નાસ્તો બાસ્તો કર્યો, વચ્ચે નદી આવે. હવે બન્યું એવું કે સ્વામીની ગાડી આગળ અને અમારી ગાડી અમારી થોડી વખત પાછળ ચાલતી હતી બસ. અને પછી થયું એવું કે એ નદી છે ને એની પેલી પાળો નહોતી અને ઉપરથી મોટર જાય, એમાં રમણીકભાઈને છે ને ઊંઘ આવી, રમણીકભાઈને ઊંઘ ચડી ગઈ ચાલુ મોટરમાં. અને પ્રમુખ સ્વામી બરોબર એની બાજુમાં બેઠેલા, પાછળ મન શું કહેવાય યોગી બાપા ને બધા બેઠેલા, પ્રમુખ સ્વામી પાછળ આગળ બેઠેલા બરોબર. અને પેટી જેવી ઊંઘ આવી, પ્રમુખ સ્વામી કોઈ દિવસ મોટરમાં ઊંઘતા નથી, એમણે જોયું કે રમણીકભાઈને ઝૂલું આવી રહ્યું છે, એટલે સ્વામીએ સ્ટેરિંગ પકડી લીધી એમ બાજુમાંથી આમ જ, કારણ કે તો બાજુમાં જ બેઠા હતા, એટલે આમ કરી દીધી એટલે સીધી મોટર થઈ ગઈ. ને તો આખા બધા સહિત મોટર સરયુ નદીમાં જતી રહેવાની હતી, બધા સંતો સહિત, એમાં યોગી બાપા, પ્રમુખ સ્વામી, મોહન સ્વામી, ડોક્ટર સ્વામી બધા અંદર જ હતા એક સાથે. અને જયારે આવું થઈ ગયું એટલે રમણીકભાઈ એકદમ, પછી તો એક સેકન્ડની જે ઊંઘ હોય ને, તમે જે મોટર ચલાવતા એને ખબર પડે એ કઈ, પછી આમ નસકોરા ના બોલતા હોય તો ખાલી જોકું જ આવતું હોય, એટલે એકદમ એલર્ટ થઈ ગયા. અને પછી થયું કે હવે સ્વામી આ તો તમે રક્ષા કરી લીધી, બાકી તો મારો તો બધું મુશ્કેલી થઈ જાય, આપણે બધાએ જાત, હવે હું ગાડી નહીં ચલાવું. એટલે એણે ગાડી ત્યાં પાર્ક કરી દીધી. એ સ્વામીએ કહ્યું તમે એમ કરો 1.5 કલાક ઊંઘી લો હવે. એટલે એને કહ્યું બાપા ઊંઘી જ લઉં, નહીં તો હવે બહુ જોખમ છે, કારણ કે આ તો મોટું આટલું બધું વસ્તુઓ લઈને આટલા બધાને લઈને જઉં છું, હું કંઈક થાય તો. અને થોડી વારે અમારી બસ આવી, એટલે યોગી બાપાએ કહ્યું કે એમ કરો આપણે બધા બસમાં બેસી જઈએ અને રમણીકભાઈ તમે ઊંઘી ના આવજો 2-4 કલાક અહીં આગળ. અને અમે હવે બસમાં ગોઠવીએ, એટલે યોગી બાપા અમારી બસમાં ચડી ગયા અને અમે તો આગળ બેસાડી દીધા. અને યોગીજી મહારાજ પછી તો તરત શરૂ કર્યું, હરે આપણે હરે કીર્તનો ગાઓ. અમે તો બધા ઊંઘતા રાખેલું આગળ પેલા જોનપુરમાં, એટલે સ્વામી કે કીર્તનો શરૂ કરો. અમે કહું બાપા અમે ભજન જ કરીએ છીએ, પણ કે ના આ જે ધીરુભાઈએ 300 રૂપિયા જે ખર્ચ્યા છે ઊંઘવા માટે નથી, આ લક્ઝરી બસ યાદ રાખો ભજન કરવા માટે. મેં કહ્યું એમ તો આ લક્ઝરી બસ ઊંઘવા માટે કહેવાય, જો ભજન કરો તો હાદી બસમાં આપણને મોકલાત, પાટી આમકા ખખડ ખખડ થાય આમાં. સ્વામી કહે નહીં આપણને બરોબર ઊંઘવા માટે નથી પણ ભજન કરવા માટે. અમે કહું તો ઉપાધિ થઈ 10:15 વાગેલા અને સ્વામી જે શરૂ કરાયો અમે તો થાક્યા ભજન કરી 11-12 વાગ્યા. અમે કહું બાપા આપ થાક્યા છો તમે સુઈ જાઓ, અમે સીટ બનાવી દઈએ, આ સુઈ જાય એટલે આપણે શાંતિ, એટલે સ્વામીને સુવાડી દીધા. એટલે સ્વામી કે પણ તમે ભજન ચાલુ રાખજો. અમે કહો અમારું તો અખંડ ચાલુ જ હોય, અમારું બંધ જ નથી થતું. તો કે સારું, એટલે પછી સ્વામી સુઈ ગયા. અને સુઈ ગયા એટલે અમે તરત જ ઓન ધ સ્પોટ બધા ઊંઘવા માંડ્યા, એટલે સ્વામી તો 5 મિનિટમાં ઉભા થઈ ગયા. અને કહેલા બધા ક્યાં ગયા, અમે કહો અહીંના જ છીએ બધા. તો કે હું ભજન નથી કરતા, ભજન તો છે જ સ્વામી, પણ હવે સ્વામી તો કરો ભજન. અને શરૂ કરાયું પાછું કીર્તનો અને ધૂન ને 1:30 વાગ્યો રાતનો, યોગી બાપાએ 1:30 વગાડ્યો અને 1:30 વાગે પછી આવ્યું. હવે આ બાજુ રસોઈ તૈયાર કરેલી પણ 1:30 વાગે કોઈને ઊંઘની એવી બધું હતું એટલે જમવાનું કોઈને મૂડ હતો નહીં, કારણ કે રમણીકભાઈના બાપા જયંતિભાઈએ આગળથી રસોઈ બધી થોડી તૈયાર કરાવી દીધેલી, એટલે પાછા કોઈને મૂડ ઉપડ્યો નહીં એટલે બધા ઊંઘી જ ગયા. બીજે દિવસ એકાદશી ને આગલા દિવસો ખાવાનું ઠેકાવાનું પડેલું નહીં બપોરનું, એટલે બધાને એમ થયું કે હવે એકાદશીમાં જો આપણને ફરાળ કરાવે તો સારું, પણ યોગી બાપા તો ફરાળ બાળવામાં માને જ નહીં, એ તો નિર્જરાવાળા. એટલે એમણે કહ્યું કે બાપા બધા આપણે અંબાલાલભાઈ બકરીપોળવાળા એમણે આગ્રહ કર્યો કે સ્વામી જાતની બરકત નથી, બિચારા થાકેલા છે, હજી આજનો દિવસ બધી મુશ્કેલી છે, એટલે આપણે ફરાળ કરે એવું કંઈક કરો. એટલે યોગી બાપા કે ના હવે જોઈશું, સવારે જોઈએ સવારે જોઈએ એમ કરી હોઈ ગયા તો થયું આ તો. અરે પછી તો સવારે ઉઠ્યા અને પૂજાનો પ્રસાદ વેચાય તો એ સ્વામી બોલે નહીં, એટલે અમે તો કંઈક આતરે બાંધી રાખ્યો પ્રસાદ કે કદાચ કંઈક થાય તો આપણે ખાવાનું કામ આવે.
એટલે પણ ખાવાય તો નહીં. સ્વામી કહે કે ના ના હવે આગળ જોઈએ. હું કે હવે ક્યારે આગળ જવો, હવે હવે તો બધું 8 વાગ્યા. પછી સ્વામી કે આપણે દર્શન કરવા જઈએ. અને પછી સ્વામીએ દર્શન કરવા ગયા રામ જન્મભૂમિ ને બધું. પછી છૂટ આપી કે હવે આપણે ફરાર કરવું. સવાર નહોતો ગયું નાસ્તો, સવારે તો ગયું, બપોરે જ રહ્યું. એટલે એ વખતે તો હવે શું કરવું. ત્યાં હવે ત્યાં પહોંચ્યા સ્વામી કનક ભુવન ની અંદર, કનક ભુવન. હવે ત્યાં સ્વામી પહોંચ્યા અને એ વખતે દરવાજા બંધ હતા અને ઠાકોરજી 1/2 કલાક પછી ઉઠે એવું હતું. એટલે યોગી બાપા કે હવે શું કરીશું. એટલે આપણે કે આપણે ધૂન કરીએ અહીંયા આગળ અને આપણે પછી બેસીએ અહીંયા આગળ અને દરવાજા દર્શન થાય પછી જઈએ આગળ. એટલે ધૂન કરવા બેઠા. અહીંયા આગળ આપણે એક ભગત છે નાની ભાનુભાઈના, હા એના દાદા પુરુષોત્તમભાઈ. હવે એ જ મંજીરા વગાડતા એટલે એને વળી રામ ધૂન ઉપાડી એડનવાળા પુરુષોત્તમભાઈ ભાવનગરવાળા. એટલે એને બધું શરૂ કર્યું અને યોગી બાપા અને પ્રમુખ સ્વામી બેઠેલા. અમને બધાને થયું કે 1/2 કલાક ધૂન ચાલશે અને આપણને સ્વામીએ છૂટ તો આપી છે આજે ફરાળની, એટલે એના કરતા આપણે કંઈક મેળ પાડીએ. એટલે અમે એક 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 પાછળથી પાછળથી ખસતા ખસતા કોઈ ખબર ના પડે એમ નીકળી ગયા બધા સંતો પાર્ષદો અને બધા એક એક નીકળ્યા. પછી બજારમાંથી બધું ફ્રૂટ લાવ્યા, ફ્રૂટ બધું કાકડી ને કેળા ને પછી પપૈયું આંતે ને બધું. અને કનક ભુવન બહુ મોટું મંદિર છે જો તમે ગયા હતો તો, એક ખૂણા ઉપર જઈ અને અમે એનો જે હતો ને બ્રાહ્મણ એને પેલા બધું ગોઠવી આપ, ચપ્પુ બપ્પુ લઈ આપ અને કર્યું. અમે બધું ખાધું અને ખાધું અને પછી ધીરે 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 ધૂનમાં એટલે ગોઠવાઈ ગયા. અને ત્યાં આગળ પ્રમુખ સ્વામી બહુ ચકોર, એને જોયું કે આ ગયા ક્યાં બધા, કારણ કે સ્વામી ને 2 જણા બેઠેલા ફક્ત, બીજા કોઈ નહીં. કારણ કે સ્વામીની સાથે બેસવું પડે એમને તો, એ ઉભા થાય ખરાબ દેખાય. એટલે એ બેસાયેલા અને પછી હું બાજુમાં ગોઠવાઈ ગયો. એને છૂટ આપી બાપાએ અને હવાના ભૂખ્યા હતા એટલે ધીરે ધીરે બધા ફ્રૂટ નું બધું. મને કહેવું હતું ને કે તમે તો બેઠા છો ધૂન ની અંદર, એ તો વાંધો નહીં આપણે તો અહીંયા જોતું. મને કહ્યું તો હું આવી જાત. પછી મેં થોડું રાખ્યું છે પછી. એટલે એ રીતે એક સ્મૃતિ તેને થયેલી કે આ પ્રમાણે સ્વામીએ એ ત્યાં બધા બધા એક એક સ્થાનોની અંદર દર્શનનો એટલે આપણી સાથે ભરી જાય. બસમાં અમારો બહુ એવો હતો, સ્વામીને કાકડી છે ને બહુ ભાવે અને પાતળી. અને પછી સ્વામીએ કહ્યું કાકડી આપણે જમવી છે એટલે 3rd ક્લાસમાં એ વખત મુસાફરી અમારી, અને કે આપણે કાકડી કાઢો એટલે કાકડી બરોબર કાપી મીઠું મીઠું નાખી મૂજા આપણે સાંજે પછી જમીશું. અમે તારી માંથી ફરી અમે પછી બીજા 2 જણા પછી બગાડ નહીં કે તો પછી ભાગ પડી જાય. એટલે એવી બધી પણ ખૂબ આનંદની વાતો એમના સાથે આપણે બધી થયેલી છે. એક પ્રસંગ એવો બન્યો છે કે ઘનશ્યામ મહારાજ હવે કોઈ સરયુ સ્નાન કરીને નિત્યકર્મથી પરવારી ભાભી પાસે આવ્યા અને સુહાસની ભાભી રસોઈ કરતા હતા અને ભક્તિ માતા કે દર્શને ગયા હું આપો. એટલે ભાભીએ કહ્યું ભાઈ રસોઈ જતી વાર છે અને બહુ ભૂખ લાગ્યો તો મમરા સુખડી જે કંઈ હોય મગદળ એવું બધું આપું. એ કહે ના મારે તો ફક્ત પેંડા જ ખાવા છે. પેંડા ઘરમાં નથી, આ જે છે ચલાવો અને પછી રસોઈ થશે હું આપીશ. ભગવાન મારે પેંડા જ જોઈએ. અને પછી તો બહુ એમણે તો કહ્યું કે ગમે તેમ થાય પણ પેંડા જ ખાધે પાર કરવું છે. કે ત્યારે બોલ્યા સુવાસીની બાઈ ચણા પૌવા ખાવાય આપું ભાઈ, કહો તો આપું સુખડી સારી આપું મગદળ જાઉં બલિહારી. પેંડા જ જોઈએ, હવે પેંડા તો છે નહીં એટલે હવે કેવી રીતે કરું. તો પછી ભાભી સુવાસીની કેરી એક મુદ્રિકા હરીએ હેરી, હતી ભાભીની પાસે પડેલી સાવ સોનાની નંગે જડેલી. લઈ મોહને વાળી છે મુઠી ત્યારે ભાભી પકડવાને ઉઠી, દોડ્યા શ્રીહરિ ચંચળ થઈને ભાભી પકડે છે પાછળ જઈને. જે છે સર્વ જગતના ત્રાતા પરમેશ્વર નથી પકડા, ભાભી અંગૂઠી લેવાને તાક્યા પણ પાછળ દોડીને થાક્યા. એટલે એ ઘરમાં દોડા દોડ બધી ચાલે, આ ઓરડામાંથી આ ઓરડામાં, આ ઓરડામાંથી આ ઓરડામાં, ચોકમાં આમ ને તેમ બધું ચાલે. અને પછી કે છે કે થાકીને કે તમે આ મારી વીંટી લઈને શું કરશો અને તમે ચોર કહેવાશો. અને વળી આ પેલા કે અમારા મિત્રો સાથે ભેગા મળીને અમે પેંડા ખાઈશું અને પછી કે તમે ચોર કહેવાશો પછી તમારી લજ્જા જશે, કોઈ કન્યા પણ નહીં આપે અને આખો ભાવ બ્રહ્મચારી રહેવું પડશે અને હેરાન થશો. કે હસી બોલ્યા ત્યારે હરિરાય નથી જોતી ચોરી છો ગામો ગામ, તેથી લજ્જા અમારી ન જાય. એટલે કે ગમે તેમ થાય મારે તો ક્યાં પરણવું જ છે પણ મારે આ ગમે તેમ કરીને પેંડા ખાશે. પછી એમણે કહ્યું કે તમારા ભાઈ ખીજાશે કઈ, તમારી આ માતાજી પણ માર મારશે, બધું ખૂબ કર્યું એમ કરીને પછી પૂરી દીધા. એમ કહીને પૂર્યા ઘરમાય કર્યા બારણા બંધ, તે નવય આવે એમ વેદ પુરાણ બતાવે. રહ્યા બારણા બંધ તે ઠામ દીઠા ચોક વિશે ઘનશ્યામ, લઈ મુદ્રિકા કરમા દેખાડે એમ ભાભીને મોહ પમાડે.
અને પછી તો રૂમની બહાર નીકળી ગયા, ચોકમાં આવી ગયા. ભાભી જાળિયામાં જોયું કે ચોકની અંદર, અને પછી તો જોયું કે હવે આને પકડાશે નહીં. એ તો ત્યાંથી નાઠા અને ચૌટામાં ગયા અને પછી વીંટી આપીને પેંડા લીધા અને મિત્રોની મંડળી સાથે વાડીએ જઈ અને બધા પેંડા ખાધા. હરિચરિત હરિલીલામૃતમાં આટલી જ વાત આવે છે, પરંતુ આગળના ગ્રંથોનો રેફરન્સ એ રહે છે. અને ત્યાર પછી તો ઘેર આવ્યા ભક્તિ માતા આવ્યા અને એમણે જોયું કે આ તો એને ગજબ કર્યો. ત્યાં ધર્મદેવાભાઈ રામપ્રતાપભાઈ અને એ વખતે કહ્યું કે આ બધું શું, કે ગયા ક્યાં ઘનશ્યામ? એટલે પછી સુવાસિની કહે મારી વીંટી લઈ અને એ તો આવી રીતે ચાલ્યા ગયા છે. પછી એમને પકડ્યા અને કહ્યું કે આ વીંટી ને બધું શું કર્યું, એ કે મેં બધું અમે તો પેંડા ખાધા અને એ વખતે અને એમને એ સમયની અંદર આવી વાત કરી અને એ વખતે ધર્મદેવને પણ આ બધું ખબર પડી. એ પણ જરા ગુસ્સે થયા, ભક્તિ માતા પણ જરા આવી રીતે થયા અને એમને થયું કે આ બધું શું છે. અને એ સમયની અંદર પછી તો પેલા કે મેં પેંડા ખાધા જ નથી, એટલે કહું અરે ના હોય આવું બધું, તમે આખી બધું ખાધું પછી કે લઈ જાઓ પેલાની દુકાને. અને એ વખતે પેલો જે પેંડાવાળો હતો ને, જે હલવાઈની દુકાન જ્યાંથી પછી ઘનશ્યામ મહારાજે પેંડા લીધેલા, અને એ વખતે ત્યાં જઈને જોયું તો આખી દુકાન પછી પેંડાથી ભરાઈ ગયેલી. કે જો કે આ તો ખોટું બોલે છે, પેંડા લીધેલા ના, આ તો આખી તમારી એની દુકાન તો આખી ભરેલી છે. ત્યારે પેલા હલવાઈને લાગ્યું કે આ તો બાળ ઘનશ્યામ બહુ ચમત્કારી લાગે છે. પછી કહો તું મફત આવજો, હું તને રોજ પેંડા આપીશ. એટલે એને એટલો ફાયદો થઈ ગયો ઘનશ્યામ નમેશ માટે. એટલે એ પ્રમાણે આવી બધી લીલાઓ કરેલી. યોગી મહારાજ ત્યાં આગળ ગયેલા અને એ વખતે યોગીજી મહારાજે એ દુકાન આગળ ગયા. હવે એનો વંશજ હજી જીવે છે, એ હલવાઈનો વંશજ, એ દુકાનનો ફોટો પણ છે આપણામાં. અને સ્વામીએ કહ્યું કે એને 5 રૂપિયા આપો આપણે ખરાજી ખુશીથી. એટલે યોગી બાપાએ પેલા એના વંશજને 5 રૂપિયા પકડાયા લેવા દેવા વગરના. પેડો તમને આપ્યો નહીં, પણ એને 5 રૂપિયા એને સ્વામીએ ભેટ આપી કે તમે આવી સેવા કરી ઘનશ્યામ મહારાજની. એટલે એ લીલા પણ ત્યાં થયેલી. આ જયારે આ કથા છે ને, એક વખત ત્યાં વંચાતી હતી મુંબઈની અંદર આ બધું. અને યોગીજી મહારાજને કેફ આવી ગયો કે ઘનશ્યામ મહારાજ બધાને પેંડા ખવડાવ્યા, માટે આપણે પણ બધાને પેંડા ખવડાવવા. અને એ વખતે કોઈ ઉભું થયું નહીં કે કોણ પેંડા ખવડાવે, પણ સ્વામી હામેથી જ કહ્યું 500 પેંડા છે, ઈશ્વર દેસાઈ ખવડાવશે. એટલે ઈશ્વર ભાઈ મારી ઉપર મળવા આવી લેવા દેવા. એટલે પછી બજારમાંથી તાત્કાલિક પેંડા મંગાવવામાં આવ્યા ત્યાં મુંબઈની અંદર દાદર. અને સ્વામીએ આખી સભાની અંદર પેંડા વહેંચ્યા. ઘનશ્યામ બાપા તમે હતા એ વખત કેમ? હા, હજી અમને ખ્યાલ છે. એટલે આવી બધી લીલાઓ પણ એ સમયની અંદર યોગી મહારાજના સમયમાં આ બધી થતી, એટલે એ પણ આપણને યાદ આવે છે. હવે એક વખત એવું બનેલું છે કે હવે રામપ્રતાપભાઈને લગ્નના 6 વર્ષ થઈ ગયેલા છે અને એ વખતે ઘનશ્યામ મહારાજને પણ 7 વર્ષ પૂરા થયેલા. હવે જે સુવાસની ભાભી મૂળ તર ગામના, એટલે એમના ભાઈ જે લક્ષ્મીપ્રસાદ, એમની ઈચ્છા થઈ કે હવે આપણે એક વખતે આખા વૃક્ષ કુટુંબને, ધર્મદેવના કુટુંબને આપણા ગામમાં લઈ જઈએ, વિવાહીને અને બધા જમીને છોકરાને બધાને. એટલે બધા તેડવા આવ્યા. ત્યારે એ વખતે જે બળદેવ દુબેએ કહેવડાવેલું કે બધાને તમે લઈને આવજો, ત્યારે ધર્મદેવે કહ્યું જો ભાઈ અમારાથી તો બધા અવાય એવું નથી, પણ હવે આ સુવાસિની જાય, એની સાથે આ શું કહેવાય રામપ્રતાપભાઈ આવશે. અને એ વખત એમણે કહ્યું કે સુવાસની ભાભીએ કહ્યું કે ઘનશ્યામને ભેગી લઈ જવું. એટલે એને કહ્યું ભલે તમે ઘનશ્યામને પણ લઈ જાઓ. અને પછી એમનો પુત્ર એક નાનો હતો નંદરામ, એ પણ રામપ્રતાપભાઈને એક પુત્ર જન્મેલો, એટલે એ પુત્રને પણ સાથે લીધેલો છે. અને પછી રામપ્રતાપ અને લક્ષ્મીપ્રસાદ એ ઘોડા ઉપર બેઠા અને બીજા બધા જે સુખપાલ હોય છે એની અંદર બેઠા. અને હવે એ તરગામની અંદર જાય છે. હવે તરગામ તો આગું છે, બીજે દિવસે પહોંચાય, એટલે બીજા બધા ગામોની અંદર બેસે છે. એ ત્યાંથી બેસી અને નવાબગંજ આવે છે, પછી ચિત્ર, પછી એક ચિત્તરંજ આવે છે, પછી કંડેલ ગામ આવે છે. ત્યાં થઈને પછી બીજે દિવસે હવે બધા તરગામની અંદર આવ્યા છે અને તરગામમાં બહુ આનંદ થયેલો છે. એ વખતે બળદેવજીની બહુ સરસ વાડી હતી રામપ્રતાપભાઈના સસરાની, તેને વાડીની અંદર હવે આમ કહે છે, વાડી રૂડી બળદેવજી તણી ગામ પાસ દિશી નૈઋતે ભણી, એક કાળ મળી સર્વ ત્યાં ગયા, દેખી રૂડી રચના ખુશી થયા. આંબુ જાંબુ કદળી અપાર છે, અંજીરો પનસ ને અનાર છે. હવે ત્યાં ઉજાણી કરેલી છે, ત્યાં ઉજાણી કરીને સહુ જમ્યા, નંદરામ હરિબાળમાં રમ્યા. જ્યાં હતી અધિક વાવીચી ભળી,
ત્યાં ગયા જ ઘનશ્યામ તે ઘડી, તે સ્થળે મજૂર નિંદતા હતા, ત્યાં કરી હરિવળે મનુષ્યતા. ખેંચી ખેંચી ઝડચી ભળી તણી, નાશકી દી વળી તહી વેલડી ગણી. હવે ઘનશ્યામ મહારાજ ત્યાં પહોંચી ગયા અને જ્યાં મજૂરો ચીભડી બધી આજુબાજુનું ઘાસ કાપતા હતા, તો એની જગ્યાએ ઘનશ્યામ મહારાજે વેલા ખેંચવા માંડ્યા. પેલા મજૂરો કે જરા બુદ્ધિ વાપરો, આ બધું શું કરી રહ્યા છો, આ રમત ખોટી છે આમ તેમ. અને પણ એમણે તો બધું કાઢી જ નાખી. અને પછી મજૂરો જઈને રામપ્રતાપને કહ્યું, ભાઈ તમારા ભાઈ આવી રીતે તોફાન કર્યું આમ તેમ. રામપ્રતાપે બે તમાચા પહેલા જ મારતા, પહેલા શરૂઆત ત્યાંથી કરતા, એટલે બે તમાચા એટલા લગાડી દીધા. અને આમ કહીએ તમાચા શબ્દ નથી લગાવ્યા કે ત્રાસ આપી કથનો ગણા કહ્યા, પહેલા ત્રાસ આપ્યો ને પછી કથનો કહ્યા. શ્યામયાંખ થકી આસુડા વહ્યા, અને કહ્યું કે આ તમે આ કર્યું તે કર્યું આ બરોબર ના કહેવાય. અને એ સમયની અંદર સોટી લઈને પછી તો મારા આવ્યા. અને ત્યાં તો એમણે કહ્યું મેં કશું કર્યું નથી, આ મજૂરો ખોટું બોલે છે. ભક્ત સુવાસીની ભાભી આવી ગયા, એના સાડલામાં સંતાઈ ગયા ભગવાન તો. અને એ વખતે કે આ બધા મજૂરો મારી ઉપર જુઠ્ઠું આળ નાખે છે, એ કે ચાલો જોવા. અને ત્યાં જઈને જોયું તો ચીભડી પછી ફિટ થઈ ગયેલી, ગોઠવાઈ ગયેલી અંદર. એટલે એમને થયું કે આમાં અલ્પ માત્ર નુકસાન થયું નથી. અને એ વખત બળદેવ દુબે પણ રામપ્રતાપ ને કોઈ આવી રીતે તમે છોકરાને મારો બરોબર નહીં, અને કઈ આગુબાજુ કર્યું હોય તો શું ચિંતા હતી. પણ એને પેલા મજૂરો ભોંઠા પડી ગયા કે મળવા તો જબરું થઈ ગયું. કે સાજ થાય નહીં વેલયા પથી, તે થઈ કુંવરના પ્રતાપથી, બોલી બોલ બહુ નમ્ર બાપડા, સૌ મજૂર પ્રભુને પગે પડ્યા. એટલે આ રીતે ત્યાં પણ બહુ સારી લીલા કરેલી છે. હવે બીજું આવે છે ખાંપા તળાવડીનો. એ પણ તરગામ બાજુ કે છે, બધા મિત્રોની સાથે વેણી માધવ પ્રાગ બધા નામો આવે છે એની સાથે જરા રમવા ગયેલા. હવે એક બીજો અસુર મળી ગયો ત્યાં, કે કાળી દત્તનું વાળવા વેરા, પાપી આવ્યો જાજુ ધરી ઝેર, તર ઉપર બાળકો ચડે પછી તે પાણી ઊંડામાં પડે. એ તળાવડી હતી, ઉપર ચડી નીચે પડતા હતા. હવે એમાં એ કંઈક એવો ખાંપો બની ગયો હોય ખડક જેવો, અને ભગવાન ઉતરતા હતા એમાં ખાંપો સાથળમાં વાગ્યો. અને સાથળમાં ખાંપો વાગ્યો, લોહી ઘણું બધું નીકળ્યું. અને એ વખતે ત્યાં અશ્વિની કુમાર આવી ગયા, અને અશ્વિની કુમારે પાટો બાંધી દીધો. અને પછી આ પ્રમાણે એમને સારું થયું. હવે મહારાજ પણ કહેતા કે જ્યારે જ્યારે અમે આ ખાંપો જોઈએ છીએ ત્યારે પેલી ખાંપા તળાવડી યાદ આવી જાય, તળાવડીને બધું યાદ આવી જાય. પ્રથમનું 37મું વચનામૃત. એટલે આ પ્રમાણે ભગવાને બધા સંતોને કહેલું કે જન્મભૂમિને ભૂલી જવી બહુ અઘરી છે. એટલે જેને જન્મભૂમિ યાદ ના આવતી હોય બોલો, તો યાદ આવતી હોય બોલો. કોઈ બોલે બધા યાદ તો આવતી હોય પણ બોલાય નહીં ને, કઈ ખરાબ દેખાય ને જે બોલે કે મને આ યાદ આવે છે, મારું ઘર ના દુકાન ના અંતે બધું, એટલે કઈ બોલે નહીં. એટલે મહારાજે પોતે કહ્યું કે એવું કશું નથી, મને આ ખાપો વાગેલો ને ત્યારે મને પણ જયારે જોવું ત્યારે યાદ આવે છે. એટલે બધાને કેફ ચડ્યું, ભગવાન યાદ આવે તો આપણે બોલવા શું વાંધો, બધા ધમધમાટ બોલવા માંડી પડ્યા. પછી મહારાજ તરત જ ફેરવી નાખી વાત કે જો તમે તમારા દેહને આત્મારૂપ માનો, આપણે આત્મારૂપ માનીએ પોતાને, તો પછી આ બધું સગા સંબંધી ક્યાં રહ્યા. પછી બધા બોઠા પડ્યા ગયા તો આપણને બનાવ્યા આવી રીતે કે મહારાજે આવ્યો. પણ મહારાજે એની અંદર આ વાત કાઢી, એટલે એનો અર્થ એ થયો કે મહારાજે આ ખાંપા તળાવડીનું વચનામૃત આપણને સમજાયું અને કહ્યું કે આપણે સાધુ થયા એ બધા જૂના બધા સગા સંબંધી કે જે બધું બધા આપણા બધા જે ક્રીડા સ્થળો એ બધા યાદ કરવાની કોઈ જરૂરિયાત હતી નથી. એ તો કારણ કે એમાંથી પણ વળી પાછી વાસના ઉદય થઈ જાય. યાદ કરીએ તો ઉદય થાય, જઈએ તો સાક્ષાત, જો ગયા તો મુઆ સમજો. એક વખતે શ્રીજી મહારાજ સંઘ સાથે જતા હતા અને બપોરા કરવા એક ભાગોળે બેઠા વૃક્ષ નીચે, અને પછી બધાને કહ્યું કે હાલો આવે, બપોરા થઈ ગયા જમી લીધું, હવે આપણે આગળ જઈએ, ટીમણ થઈ ગયું. બધા હાલ્યા પણ એક સાધુ ત્યાં અંતર ફિટ થઈ ગયો. મહારાજે કહ્યું હાલો હાલો. એ કે ના મહારાજ અહીં બરોબર છે. કેમ એમ કે છે ને પીલી દેખાય છે મારું ગામ છે, અને હું નાનો હતો તારા વૃક્ષ આગળ હંમેશા નીચે રમવા આવતો. મહારાજ કહે તો પતી ગયો કે ના હવે રહું, ઘેર જતો રહ્યો. પછી ત્યાંથી મહારાજે પછી સંતોને કહ્યું કે સંતો ગામ તો ન જવું પણ ગામના ઝાડવા પણ જોવા ને જાવું. ખેંચી ગયું એને એકને,
હવે જો ઝાડવું જોવાથી કહે છે એવી રીતે સ્મરણથી પણ એવું થાય, એટલા માટે સગા સંબંધી આતે એનો સાધુએ કોઈ દિવસ સંસર્ગ રાખવો નહીં. એટલે નહીં તો બધા શું હોય, જૂના જૂના સગા સંબંધીઓને પછી યાદ કરે અને એમાંથી પછી મુશ્કેલીઓ ઉભી થઈ જાય. એટલે માતા પિતા, આપણે સ્ત્રીઓ સાથે તો સંતોને વાત કરવાની નથી એ તો બરોબર જ છે, પણ એની સાથે પોતાનો સગો પિતા હોય અથવા સગા ભાઈ સાથે પણ વાત કરવાની આપણા ત્યાં ના પાડેલી છે. એ બધું મૂક્યો એનો વિચાર જ નહીં. એટલે આ મહારાજને સમજાવવું હતું. એ મહારાજ એક વખત બોલેલા કે અમારો એવો સ્વભાવ છે કે એક વખત જેનો ત્યાગ કર્યો એને ફરી યાદ કરતા નથી, બધાને ભૂલી ગયેલા. આ બધા લોયાની અંદર બધું કુટુંબ આવેલું તો મહારાજે સામે ના જોયું, તો સંતોએ બહુ કહ્યું પછી બધાને મળ્યા. એ કે હું તો ઓળખતો જ નથી આ બધા, મારે કોઈની સાથે સંબંધ નથી, એવો કેફ મહારાજને રહેતો એ આપણે રાખવાનો છે. એ એનો ભાવાર્થ સમજવો. એ બીજું મહારાજ ધારી માટે ઘણા બધા આગ્રહ કરતા, એમ સ્વામી એક વખત ધારી પધારો, ધારી પધારો. સ્વામી કે વાત જ નહીં, ગામનું નામે સ્વામી તો કોઈ દાડો બોલતા નહીં, ધારી શબ્દ બોલતા નહીં. પછી બધા હરિભક્તો આવે આગ્રહ કરવા અમરેલીની અંદર, બાપા ધારી આવો આમ. પછી કે મારા અવાય જ નહીં, કે સ્વામી અમારા શું પાપ કે તમે અમારા ગામમાં ના આવો. સ્વામી કે તમે ગામમાં જન્મ્યા તમારું પાપ કહે. પછી એક વખત સ્વામી ત્યાં ખાંભાથી અમરેલી આવતા હતા અને પછી ઇંગરોળાનો રસ્તો આવે ત્યાં આગળ બધા પેલા જીવણભાઈ બાખડા કે સ્વામી મારું ગામ છે ને, મારું જે ઘર એ તો ગામની બહાર છે, માટે તમે ચોક્કસ એક વખત ત્યાં આવો ને આવો, આ વખતે જ આવો. સ્વામી કે જાણવાની ના પાડી છે એટલે મારે આવું નથી. સ્વામી ના ગયા. એવું બધું સ્વામીને કેફ. એક વખત યોગીજી મહારાજ છે ને મુંબઈની અંદર હતા કપોવાડીમાં, અને એક હરિભગત આવ્યો અને સ્વામીને કહેવા માંડ્યો કે બાપા એ છે ને ગરીબ હતો, કે સ્વામી હું ગરીબ છું આમ તેમ બીજું, પણ શું છે કે. અને સ્વામી કે તમે લુહાણા છો એવું મેં જાણ્યું અને હું એ લુહાણો છું, માટે તમે મારી મને મદદ કરો. સ્વામી એકદમ આમ જયારે ધક્કો લાગે એમ ઉભા થઈ ગયા કે હું લુહાણો નથી, હું કશું નથી, હું તો ભ્રમછમ કરી જતા રૂમમાં ભાગી ગયા, ગભરી ગયા કે બાપા એ વખતે અમે બધા હાજર હતા ત્યાં. એટલે ઘણી વખતે આવું પણ બનતું હોય. એટલે આપણને સમજાવે કે એની સાથે કોઈ બધું લાંબો સંપલું રાખવાનો કોઈ અર્થ નથી હોતો, કારણ કે એની અંદરથી પણ આપણને વાસનાઓ ઉદય થવાનો એ સંભવ થતો હોય છે. એટલે મોટા પુરુષો જે રીતે પ્રમાણે વર્ત્યા હોય એ રીતે આપણે વર્તીએ તો જ આપણું ઠેકાણું પડે, નહીં તો આમાંથી મુશ્કેલીઓ બધી ઉભી થતી હોય છે. એટલે એ દ્રષ્ટિથી આ પ્રમાણે મહારાજ આવી બધી લીલા કરે છે. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.